સંતાનોને ખૂબ જ સંઘર્ષ કરી માએ સંતાનોને મોટા કર્યા. આ જનરલ વાત છે, કોઈના પર સ્પેશિયલ નથી. મોટે ભાગે માં ખૂબ જ સંઘર્ષ કરી અને સંતાનોને મોટા કરતા થતી હોય છે. પણ આ સંતાનો જ્યારે મોટા થઈ જાય છે, ભણી ગણીને નોકરીએ લાગે છે, ત્યારે એ મા બાપની સામે બોલતા થઈ જાય છે, ઊંચું બોલતા થઈ જાય છે. આવો એક દીકરો જેને ભણાવી ગણાવીને માએ મોટો કર્યો, ખૂબ જ સંઘર્ષ વેઠીને. ખૂબ જ સંઘર્ષ વેઠ્યા પછી દીકરાને ભણાવ્યો, મોટો કર્યો, સારા નંબરે પાસ થયો અને નોકરીએ લાગ્યો. અને આજકાલ તો ખબર છે ને, નોકરીમાં પગાર જોયા હોય તો લાખ, દોઢ લાખ, બે લાખ આવા પગાર હોય છે. દીકરાને નોકરી લાગ્યા પછી પહેલા જ મહિને પગાર હાથમાં આવ્યો. ઘરે આવીને માને કે ચલ માં, તું મને તારો હિસાબ આપી દે. કેમ બેટા, તારે શેનો હિસાબ જોઈએ? માં, મારે તારા રૂમમાંથી મુક્ત થવું છે. બેટા, આજ સુધીમાં કોઈ દીકરો પોતાની માના રૂમમાંથી મુક્ત થઈ શક્યો નથી. માં, મારે તારી કોઈ વાત સાંભળવી નથી, તું મને તારી મેળે તારો હિસાબ આપી દે. ઠીક છે બેટા, જીત કરે છે, હું તને તારો હિસાબ આપી દઉં છું. પણ છેલ્લે મારી એક વાત સાંભળી છે કે માં હોય ને એ કોઈ દિવસ હિસાબ ના રાખે, અને હિસાબ રાખે ને એને માં ના કહેવાય. બેટા ચલ, એક કાગળ એક પેન લઈ લે અને લખ. સૌથી પહેલા મેં તને મારા ગર્ભમાં, મારા પેટમાં 9 મહિના ઉછેર્યો. 1 મહિનાનું તું મને ભાડું છું આપીશ, કિંમત તું નક્કી કર અને લખી લે. એ પછી બેટા તારો જન્મ થયો. જન્મથી લઈ અને 3.5 વર્ષ સુધી મેં તને મારી છાતીએ વળગાડી મારું લૂંટવાયું. બેટા 1 લિટર દૂધની કિંમત તું નક્કી કર અને લખી લે. એ પછી બેટા તું આજે 25 વર્ષનો થયો. જન્મથી લઈને 25 વર્ષ સુધીમાં તું ઘણી વખત પડી ગયો, ઘણી વખત તું બીમાર પડ્યો, ઘણી વખત તને ઠેસ લાગ્યો. બીજા તને ઠેસ તને લાગતી હતી ને, પણ હૃદયમાં દર્દ મને થતું. અને ત્યારે મારી આંખમાંથી જે આંસુના ટીપા આવતા હતા ને, એ એક એક આંસુના ટીપાની કિંમત તું મને શું આપીશ બેટા? કિંમત તું નક્કી કર અને લખી લે. બસ ટોટલ મારી દે અને મારો હિસાબ આપી દે. દીકરાના હાથમાંથી કલમ ને કાગળ બંને પડી ગયા. અને દીકરો એટલું જ બોલ્યો કે માં, તારા ઋણમાંથી મુક્ત થવું હોય ને તો ભગવાનને દેવાળું નીકળી જાય. માં, મને માફ કરી દે, મને માફ કરી દે.